मार्च 2021 में राज्यभर में अति चकचार मचावनार घटना बनी हती, जेमां एकतरफी प्रेम में युवके चरीना 34 घा झीकी 16 वर्षीय सगीरा की हत्या करी हती अने तेना नाना भाई ने 7 घा मार्या हता। त्यारे जेतपुरना जेतसर में बनेला सगीराना हत्या केस में आरोपी जयेश सरवैया ने तकसीरवान ठेरवी जेतपुरनी फास्ट ट्रेक कोर्टे सजानो चुकादा माटे तारीख 10 मार्च की मुद्दत आपी छे। त्यारे सगीराना परिवारे आरोपी ने फांसी की सजा करवानी मांग करी हती। 16 मार्च 2021 માં રાજ્યભરમાં અતિ ચકચાર મચાવનાર ઘટના બની હતી, જેમાં એકતરફી પ્રેમી જયેશે 34 જિલ્લા છરીના ઘા મારી બેરહેમીપૂર્વક હત્યા નિપજાવી હતી અને વચ્ચે પડેલા સગીરાના નાના ભાઈને પણ છરીના ઘા માર્યા હતા। ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલની સ્પેશિયલ પીપી તરીકે સરકારે નિમણૂક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવ્યો હતો। ત્યારે રાત્રે 11:20 સુધી સુનાવણી થઈ હતી, જેમાં જેતપુર અદાલતે આરોપી જયેશને દોષી ઠેરવ્યો હતો। ભર બપોરે સગીરાને તેનો ભાઈ ઘરે એકલા હતા ત્યારે આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો। સગીરાને અસંખ્ય છરીના ઘા મારતા સગીરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેના નાના ભાઈને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો। હત્યાના બનાવ બાદ જેતપુર તાલુકા પોલીસે આરોપી જયેશ સરવૈયાની ધરપકડ કરી હતી। હત્યા એટલી ક્રૂરતાથી કરાઈ હતી કે આ ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી હતી, સાથે આરોપીને આકરી સજા થાય તેવી માંગ ઉઠી હતી। સત્તાપક્ષ વિપક્ષના નેતાઓએ જેતલસર તરફની વાટ પકડી હતી અને સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, તત્કાલીન મંત્રી હાર્દિક પટેલ, સીઆર પાટીલ, રેશમા પટેલ, પરેશ ધાનાણી અને સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, તત્કાલીન મંત્રી જયેશ રાદડિયા, હાર્દિક પટેલ તેમજ રેશમા પટેલ તેમજ સામાજિક આગેવાનોમાં નરેશભાઈ પટેલ સહિતના નેતાઓ જેતલસર પહોંચ્યા હતા। આ બનાવને પગલે રાજ્યભરમાં પ્રદર્શનો થયેલા અને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। આ તરફ સરકારે કેસ ફાસ્ટ્રેકમાં ચલાવવા નિર્ણય કર્યો હતો, ઉપરાંત સગીરાને ન્યાય મળે તે માટે સ્પેશિયલ પીપી તરીકે જેતપુરના પ્રખ્યાત ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલની નિમણૂક કરી હતી। જેતપુર સેશન કોર્ટમાં કેસ ચાલવા દરમિયાન એડવોકેટ જનકભાઈ પટેલે ધારદાર દલીલો કરી હતી। સગીરાના પરિવારજને આરોપીને ફાંસીની સજા કરવા માંગ કરી હતી। પરિવાર દ્વારા આક્રોશ સાથે કહેવામાં આવ્યું કે બીજાની દીકરી સાથે આવું કૃત્ય ન થાય તે માટે દાખલારૂપ સજા થવી જોઈએ। ઉપરાંત સ્પેશિયલ પીપી જનકભાઈ પટેલે પણ દોષિતને દેહાંત દંડની સજાની કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું હતું કે આ નિર્મમ હત્યા હતી, 34 છરીના ઘા સગીરાના શરીર પર હતા, આ રાક્ષસી કૃત્ય હતું, કોર્ટે તમામ કલમો માન્ય રાખી છે, હવે તારીખ 10મીએ બંને પક્ષને સાંભળી કોર્ટ સજાનો ચુકાદો સંભળાવી શકે છે। જેતલસરના ચકચારી સગીરા હત્યા કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવ્યો છે, તેમજ સગીરાના નાના ભાઈની હત્યાની કોશિશના ગુનામાં પણ એને તકસીરવાન ઠરાવ્યો છે અને આઈપીસીની તમામ કલમો, બોમ્બે ગુજરાત પોલીસ એક્ટની કલમ તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટની કલમો હેઠળ પણ આરોપીને તકસીરવાન, ટૂંકમાં ચાર્જમાં જેટલા ચાર્જ એની ઉપર લાગેલા હતા તે તમામ કલમો હેઠળ એને ગુનો સાબિત માનેલો છે નામદાર કોર્ટે અને તકસીરવાન ઠરાવેલો છે। આ એક નિર્મમ હત્યા હતી અને 34 છરીના ઘા મારી અને એક અકારણ એક સગીરા અનપ્રોટેક્ટેડની હત્યા ખૂબ જ અમાનુષી રીતે કરેલી હતી, રાક્ષસી કૃત્ય હતું, આખા સમાજમાં ધિકારને લાયક આ કૃત્ય થયેલું હતું, જેમાં આજે કોર્ટ નામદાર કોર્ટ તરફથી અમને ન્યાય મળ્યો છે। સ્પેશિયલ પીપી તરીકે મારી નિમણૂંકામાં થયેલી અને મેં કેસ ચલાવેલો, આના તમામ સાક્ષીઓ અને પંચો એ કેસને સંપૂર્ણ સમર્થન આપેલ છે, એક પણ શાહેદ કે એક પણ પંચ હોસ્ટેલ થયેલ નથી અને નામદાર કોર્ટે આજે ખૂબ જ જહેમત ઉઠાવીને ચુકાદો આપ્યો છે, જે અમને શિરોમાન્ય છે અને સજા માટે સાંભળવા 10 તારીખની મુકરર કરેલ છે। હરેશ બાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।